नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग बधाने। बधाने जय श्री कृष्ण, केम छो बधा? फाइन, अरे वाह। हवे छेले आपणे धोरण 12 मानी अंदर आई थिंक गतिकीय विद्युत चुंबकीय प्रेरण चेप्टर नंबर 6 ની અંદર જોઈ ગયા હતા, હા કે ના? તો ગતિકીય विद्युतचुंबकीय प्रेरण शू हतु, एमा डायग्राम क्या चुंबकीय क्षेत्र हतु, आ शू हतु? समतल ने लंब, समतल ने अंदर तरफ जती दिशा में चुंबकीय क्षेत्र हतु। आ चुंबकीय क्षेत्र ने लंब अपने युवाकार ने एक वाहक लूप मुकेली हती। ई लूप में अपने एक L લંબાઈનો સળિયો મૂકેલો હતો, નામ આપણે આપ્યું હતું, એમાં કઈક PQRS માર્કર બીજી હોય તો જોઈ લો લાલ, ઓકે, તમે એક મૂક્યું હતું નામ PQRS, તે સમયે તમે ગતિ કરાવતા હતા સળિયાને V જેટલા વેગથી અંદર તરફ, એ સમયે આપેલ અંતર કેટલું હતું? X, સળિયાની લંબાઈ કેટલી હતી? L, હકે ના? એ તમે એ સમયે તમે સૂત્ર ફાઇન્ડ આઉટ કર્યું તો એક કે પ્રેરિત EMF કેટલું સૂત્ર હતું? માઇનસ BVL ના મૂલ્ય માટે BVL જ્યાં ઋણ નિશાની સુબત આવતા હતા લેન્સ ના નિયમ ની હાજરી, તમે આ લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા, હા કે ના? હવે આ જ સૂત્ર ઉપરથી, આ જ થિયરી ઉપરથી મારે ઉર્જાની વિચારણા જોવી છે, મારે શું જોવું છે? નેક્સ્ટ થિયરી આવે છે આપણી ઉર્જાની વિચારણા। તો મિત્રો, ઉર્જાની વિચારણા માટે મારે ઉર્જા જોઈએ છે, તો ઉર્જા શોધવી હોય તો સૌપ્રથમ પહેલા મારે શું શોધવું પડશે? તો આપણે લાસ્ટ ટાઈમ જે ગતિકીય ઈએમએફમાં સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર, સમતલને લંબ, સમતલની અંદર તરફ જતી દિશામાં ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં યુવાકારની વાહક લૂપને લંબ રૂપે મૂકી L લંબાઈના સળિયાને V જેટલા વેગથી ગતિ કરવામાં આવે છે ત્યારે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ E બરાબર BVL હતું, હા કે ના? હવે આ પ્રેરિત ઈએમએફ ને કારણે એ સમય લાગતું બળ ક્યાં હતું? લોરેન્ટ્ઝ બળ સૂત્ર જોઈ ગયા હતા આપણે, F બરાબર Q E પ્લસ V ક્રોસ B, મેં તમને એ સમય કીધું હતું ભાઈ V ક્યાં છે? આ દિશામાં છે, પહેલી આંગળી V લ્યો, B ક્યાં જાય છે? અંદર તરફ જતી દિશામાં, આ રીતે આવશે અંદર તરફ જતી દિશામાં B, તો V B અંગૂઠો ક્યાં આવે છે? નીચે તરફ, અંગૂઠો નીચે તરફ આવે છે, તો પ્રેરિત EMF ની દિશા ક્યાં છે? P થી Q નીચે તરફ, તો પ્રેરિત EMF નીચે તરફ છે, તો બળ ક્યાં લાગે છે? P થી Q તરફ, મીન્સ એ દિશામાં શું વહેતું હશે? પ્રવાહ વહેતો હોવો જોઈએ, ચલો પ્રવાહ મળી ગયો, તો પ્રવાહ લખવો હોય તો લખો સૂત્ર પ્રવાહનું, પ્રવાહ I બરાબર V બાય R, જ્યાં V બરાબર E, E કેટલા છે? E બરાબર માઇનસ BVL છેદમાં R। હવે ફરી પાછું ચુંબકીય બળ કયું આવશે? F બરાબર I L ક્રોસ B, F બરાબર I L ક્રોસ B, ચલો લંબાઈ કઈ દિશામાં છે? નીચે તરફ, પહેલી આંગળી લંબાઈ, બીજી આંગળી ચુંબકીય ક્ષેત્ર, એ ક્યાં છે? અંદર તરફ જતી દિશામાં, જોવો પહેલા ખાસ, તો અહીંયા
આ લંબાઈ આવશે, અંદર તરફ જતી દિશામાં તો શું આવે છે? ચુંબક ક્ષેત્ર. આ પ્રથમ આંગળી, આ બીજી આંગળી, ગોઠવો, ચલો ગોઠવો. આ પહેલી આંગળી લંબાઈ, બીજી આંગળી ક્યાં આવે છે? અંદર તરફ જતી દિશામાં. ચા બીજી આંગળી ક્યાં આવે છે? અંદર. પહેલી આંગળી નીચે શું બતાવે છે? લંબાઈ. બીજી આંગળી, આ બીજી આંગળી શું બતાવે છે? અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર. તો અંગૂઠો કઈ દિશામાં આવે છે? આ દિશામાં. એનો મતલબ કેવા છે? તો પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય બળ કઈ દિશામાં આવશે? સળિયાના વેગથી. ચુંબકીય બળ સળિયાના ગતિની વિરુદ્ધ દિશામાં, સળિયાના ગતિની વિરુદ્ધ દિશામાં. એનો મતલબ જે દિશામાં ગતિ થાય છે એ દિશામાં બળ લાગતું નથી. સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય, સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો કઈક ઉર્જાનો વ્યય પણ થતો હોવો જોઈએ. તો સર્વપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ એમાં સંગ્રહાયેલી ઉર્જા કેટલી છે. જો મારે વાતચીત કરવી હોય એટલે મૂકી દે સૂત્ર અહીંયા, જ્યાં એલ અને બી કેવા છે? લંબ. ચલો માટે મૂલ્ય લખી શકાય ILB sin theta, ILB sin 90 theta બરાબર 90 છે લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ sin 90 ની કિંમત કેટલી લખી શકાશે 1 તો લખી શકાય F બરાબર ILB. હવે તમે અહીંયા સળિયાને ગતિ કરાવો છો, જો તમે સળિયાને ગતિ કરાવતા હોય તો ગતિ દરમિયાન સંગ્રહ થતું કાર્ય હંમેશા ગતિને કારણે થતું કાર્ય યાંત્રિક કાર્ય કહેવાય. તો યાંત્રિક કાર્ય લખી શકાય પાવર બળ ગુણ્યા વેગ. બળ કેટલો લખી શકાશે? F. વેગ કેટલો લખી શકાશે? V. તો પાવર બરાબર બળ ગુણ્યા વેગ. બળ કેટલું છે? ILB. સમીકરણ નંબર આપેલું, આ બીજું અથવા તો આને લખી શકાય અંગ્રેજી BVL છેદમાં R. શું કામ? ઋણ નિશાની માત્ર ને માત્ર લેન્સના નિયમની હાજરી બતાવે છે, મૂલ્ય માટે ઋણ નિશાની ધ્યાનમાં લઈ શકાય નહીં. હવે F બરાબર ILB ઇન્ટુ V. I કેટલા છે? BVL છેદમાં R LBV. કેટલા લખી શકાશે? B ઇન્ટુ B, B સ્ક્વેર. L ઇન્ટુ L, L સ્ક્વેર. V સ્ક્વેર છેદમાં R. આપણને પાવર મળી ગયો, યાંત્રિક પાવર. હવે ગતિ કરાવશો તો પાવર મળશે, પણ જે પરિપથમાં પ્રવાહ પસાર થાય છે તો પ્રવાહ પસાર થશે તો પ્રવાહ પસાર થાય ત્યારે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા પી અને ક્યુ તારનો અવરોધ. પી ક્યુ તારનો અવરોધ ધારો કે આર છે, પી ક્યુ તારનો અવરોધ આર હોય, બાકીની જે ત્રણ બાજુ છે બાકીની ત્રણ બાજુનો અવરોધ ધારો કે અવગણ્ય છે, અવરોધ અવગણ્ય હોય તો સમગ્ર લૂપનો અવરોધ ધારો કે માત્ર ને માત્ર આર જ રહેશે, અવરોધ બદલાતો નથી. તો એ લખી શકાશે વ્યય પામતી ઉર્જા પાવર સ્વરૂપમાં એ કહેવાય જૂલ ઉષ્મા, જૂલ હીટિંગ. લખી શકાય પી બરાબર આઈ સ્ક્વેર ઇન્ટુ આર. આઈ લખી શકાશે ઈ બાય આર, સોરી આઈ ડાયરેક્ટ તૈયાર છે. આઈ કેટલા છે? બીવીએલ છેદમાં આર આખાનો પાછો સ્ક્વેર ઇન્ટુ આર. તો બી સ્ક્વેર, વી સ્ક્વેર, એલ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર. વન ટાઈમ આર આર કેન્સલ, તો પી બરાબર બી સ્ક્વેર, વી સ્ક્વેર, એલ સ્ક્વેર છેદમાં આર. એનો મતલબ સંગ્રહ પામતી ઉર્જા અને ખર્ચાતી ઉર્જા બે સમાન છે, એનો મતલબ એમાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. એનો મતલબ કહેવાય કે જે લેન્સનો નિયમ છે, લેન્સનો નિયમ પણ ઉર્જા સંરક્ષણના નિયમનો પાલન કરે છે. હા કે ના? લેન્સનો નિયમ શું હતો? કે જેને કારણે ઉત્પન્ન થાય છે
જેને કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરતી દિશામાં હોય છે. તો ગતિ કરાવશો વીજળીના વેગથી એને કારણે ઉત્પન્ન થાય તો એનો વિરોધ કોણ થશે? વિરોધ દિશામાં. થઈ ગયું સાબિત પાછું? અહીંયા છે કઈ મિત્રો થિયરીમાં ડાઉટ નથી ને? ઓકે હવે